બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હાલમાં બાંગ્લાદેશ, બંગાળ તેમજ અફઘાનિસ્તાન તથા અન્ય રાજ્યોમાં હિન્દુઓ પર થયેલા હુમલા તેમજ બળાત્કાર તથા મંદિર તોડવાના કિસ્સામાં તેમજ અન્ય હિન્દુ સમાજના લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા આ અલ્પસંખ્ય હિન્દુ સમાજને ન્યાય અને સુરક્ષા મળી રહે તેમજ વધુ પ્રકારનું નુકસાન ન થાય તેમજ હિન્દુ અને સુરક્ષા મળી રહે તે માટે રાષ્ટ્રપતિને આવેદન આપવા માટે આજ રોજ બોટાદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર બોટાદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ। ભારતના 7 રાજ્યોમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તે માટે થઈને અમે આજરોજ બોટાદ કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દિનબદિર આપણી સંસ્કૃતિ છે વસુદેવ કુટુંબકમ અને ધર્મો રક્ષતિ રક્ષિતા। અત્યારે આ વસ્તુની તાતી જરૂરિયાત છે કેમ કે આપણે જો આપણા ધર્મ માટે નહીં લડીએ તો ધર્મ આપણું રક્ષણ નહીં કરી શકે અને એ બધું આપણે દિનબદિર બધું જોઈ જ રહ્યા છીએ। સોશિયલ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, બધાના માધ્યમથી આ બધું જોઈ રહ્યા છે। આપણી સંસ્કૃતિ છે ઉદારતાને માને છે કે વસુધૈવ કુટુંબ આખું વિશ્વ આપણું કુટુંબ છે, તો વિશ્વમાં આજે જે કંઈ બની રહ્યું છે હિન્દુઓ ઉપર એની માટે થઈ અને અમે આવેદનપત્ર આપેલ છે। સતુભાઈ દાદલ, વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા ઉપાધ્યક્ષ। આજે આવેદન આપવામાં આવ્યું, કયા બાબતે આપવામાં આવ્યું? બંગાળ અને બાંગ્લાદેશ અને બીજા 7 રાજ્યોમાં છેલ્લા 5 દિવસથી હિન્દુ સમાજ ઉપર હુમલા થઈ રહ્યા છે। હિન્દુઓની માતા બહેનો ઉપર બળાત્કાર, અત્યાચાર વિધર્મીઓ દ્વારા થઈ રહ્યા છે। માં દુર્ગા પૂજનના મંડપો જે હતા તે 150 જેટલા મંડપો સળગાવી દેવામાં આવ્યા છે, મંદિરોને તોડવામાં આવ્યા છે। 1971માં ભારતના ઉપકારોને ભૂલી અને વિધર્મીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવે છે એને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાખી લેશે નહીં અને હિન્દુ સમાજમાં ભારે રોષ છે, એટલે અમે આજે બોટાદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર